હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનું વિજ્ઞાનનું પેપર આપણે જોઈ લઈએ તો સૌથી પહેલી વાત કે વિભાગ એની અંદર બટેટાની ચિપ્સ કાતરીના પેકમાં ઓક્સિડિશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય તો એમાં આવશે નાઇટ્રોજન ડી બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે તો એમાં આવશે કીટોન દોસ્તો કેમકે બ્યુટેન નોન છે ત્રીજાની અંદર નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો તો આ સમીકરણ પ્રકાશ સંશ્લેષણનું છે એટલે જવાબ આવશે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ બી એના પછી સોલાર પેનલ તૈયાર કરવા માટે સેલના આંતરિક ગુણોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે એમાં આવશે ચાંદી એ એના પછી સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મુક્ત વસ્તુ અને પ્રતિવચેનનું અંતર કેટલા સેમી થશે તો ચાલીસના ડબલ એંશી સેન્ટીમીટર બી આવશે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે તો પચીસ સેન્ટીમીટર સી જવાબ આવશે એના પછી ખાલી જગ્યા દોસ્તો કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય નિકલ આવશે ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય તો બે આઠ દસ ને બે બાર બાર નંબર ઉપર મેગ્નેશિયમ આવે છે નીચે આવેલ પરિપત્રનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે અહીંયા આગળ શ્રેણી જોડા એટલે બે ને બે ચાર ચાર જવાબ આવશે ચાર ઓહમ દસ મનુષ્યના દૈહિક કોષમાં અહીંયા દૈહિક કોષ કીધું છે દૈહિક રંગ સૂત્ર નથી કીધું એટલે આપણે જવાબ આવશે ત્રેવીસ જોડ જવાબ આવશે દોસ્તો બરાબર કારની હેડલાઇટમાં ખાલી જગ્યા રીસો વપરાય છે તો અંતર્ગોળ રીસો વપરાય છે વિદ્યુત પ્રવૃત્તિ વપરાતા સાધનને જનરેટર કહે છે મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતો શરૂ શરૂ થાય સાચી વાત રાઈટ છે ઉમદા વાયુની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે ખોટી વાત આઠ હોય છે પાન ફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિ પ્રણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે સાચી વાત રાઈટ કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ વાયુ છે રાઈટ સાચી વાત મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલમી ઊંચું હોય છે ખોટી વાત નીચું હોય છે એપ્સીક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવનું એક ઉદાહરણ છે ખોટી વાત વૃદ્ધિ અવરોધક છે વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર દોસ્તો સીઓ સીએલ ટુ થશે વીસમો કોષની કઈ અંગિકામાં પાયરોવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉર્જા ઉત્પન્ન થાય છે તો કણાપ સૂત્રોમાં હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રાણનું માપન કરું છું વિદ્યુત પ્રાણનું માપન કરે છે એ મીટર એસીડીસીના પૂરાના અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ અને અશ્મિ બળતણ એટલે શું તો દોસ્તો એનો જવાબ આવશે લાખો વર્ષ પૂર્વે ભૂમિમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ગરમી અને દબાણની અસરથી બળતણમાં રૂપાંતર પામ્યા તેને કહેવાય અશ્મિ બળતણ તો વિભાગ એ પૂરો પછીથી આપણે વિભાગ ની ચર્ચા કરશું મિત્રો